ઉપયોગ કરવામાં આવે છે પરમાણુનું બંધારણ એની અંદર આપણે આગળ જોઈ ગયા કે સંયોજકતા કે જે તત્વ આપેલું છે એ તત્વ છે એની સંયોજકતા કેટલી રહેલી છે એના ઇલેક્ટ્રોનના આધારે એની સંયોજકતા નક્કી થતી હોય છે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તો આ જે ઇલેક્ટ્રોન રહેલા છે એના આધારે એની સંયોજકતા નક્કી કરવામાં આવતી હોય છે હવે પછીનો જે ટોપિક છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક તો આપણે પહેલો જોઈએ પરમાણ્વીય ક્રમાંક કે પરમાણ્વીય ક્રમાંક છે એ કઈ રીતના નક્કી કરવામાં આવે છે કે આ જે પરમાણ્વીય ક્રમાંક છે એની સંજ્ઞા એને પહેલા તો ઝેડ વડે દર્શાવવામાં આવે છે કે એને કઈ રીતના દર્શાવવામાં આવે છે કે પરમાણુ જે છે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે કોમા તો પરમાણુની અંદર પરમાણુની અંદર જે પરમાણુ છે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે કે જે પરમાણુ છે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણ્વીય ક્રમાંક કહે છે કે દરેક પરમાણુ હોય તો એના પરમાણ્વીય ક્રમાંક કેવો હોય છે કે જો કોઈ એક તત્વના તમામ જે સંયોજનો હોય અથવા તો એક તત્વના તમામ જે પરમાણુ હોય એના એક સમાન પરમાણ્વીય ક્રમાંક રહેલા હોય છે જેમ કે હાઇડ્રોજન છે એ પછી આપણે આગળ જોઈશું કઈ રીતના હોય છે હવે એની અંદર જોઈ કે તત્વમાં તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે તેનો પરમાણ્વીય ક્રમાંક નક્કી થતો હોય છે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે એક છે હવે હાઇડ્રોજન છે એનો પરમાણ્વીય ક્રમાંક એક છે પણ પ્રોટોન હાજર રહેલા એની અંદર હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અથવા તો એનો પરમાણુ ક્રમાંક એક રહેલો હોય છે જેમ કે કાર્બન કાર્બન છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 100 એની અંદર 6 પ્રોટોન રહેલા છે તો આના આધારે એમ કહી શકાય કે પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા કુલ પ્રોટોનની સંખ્યા કે પરમાણુની અંદર જે કુલ પ્રોટોન હાજર રહેલા છે તેને તેનો પરમાણ્વીય ક્રમાંક કહે છે હવે દળ ક્રમાંક આ દળ ક્રમાંક કઈ રીતના નક્કી કરવામાં આવે છે આ પરમાણ્વીય ક્રમાંક છે એને દર્શાવવા માટે જે હવે દળ ક્રમાંક છે એને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ એ લેવામાં આવે છે કે જે દળ ક્રમાંક છે એની સંજ્ઞા કઈ એ વડે દર્શાવવામાં આવે છે હવે પરમાણુના અપરમાણીય કણોના ગુણધર્મો આપણે આગળ શીખી ગયા કે જે પરમાણુ છે એના અપરમાણીય ગુણધર્મો કઈ રીતના કામ કરતા હતા હવે પછીનો છે કે પરમાણુ દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે કે પરમાણુનું દળ છે બરાબર કેન્દ્રમાં જે રહેલા પ્રોટોન વત્તા ન્યુટ્રોન કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા બરાબર શું હોય કે પરમાણુનું દળ નક્કી થતું હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને શું કહેવામાં આવશે ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે કે પરમાણુનું દળ કોના આધારે નક્કી કરે આ બે તત્વોના જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એના આધારે નક્કી કરવામાં આવે છે તો એને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે હવે તેથી પરમાણુનું દળ કેન્દ્રમાં શું થયેલું હોય કે કેન્દ્રિત થયેલું હોય છે ધારો કે કાર્બન છે કાર્બનનું દળ કેટલું છે 12 યુ કઈ રીતના તો કાર્બન છે એની અંદર પ્રોટોન વત્તા ન્યુટ્રોન પ્રોટોન પણ 6 છે અને ન્યુટ્રોન પણ 6 છે 6 વત્તા 6 એટલે 12 એકમ કાર્બનનું દળ કે સીનું દળ કેટલું હોય છે 12 એકમ રહેલું હોય છે આ આપણે આપણને ખબર છે હવે એવું તે એક તત્વ છે એલ્યુમિનિયમ જેથી એલ્યુમિનિયમ કે એનું દળ કઈ રીતના નક્કી કરાય છે એલ્યુમિનિયમનું કુલ ટોટલ દળ કેટલું છે 27 યુ હવે 27 યુ છે એમાં પ્રોટોન પી પ્લસ અને ન્યુટ્રોન 0
આ એનો વિષભાત દર્શાવેલો છે કે પ્રોટોન પોઝિટિવ હોય અને ન્યુટ્રોન કેવા હોય તટસ્થ રહેલા હોય છે. આમાં પ્રોટોન ની સંખ્યા 13 છે વત્તા આમાં ન્યુટ્રોન ની સંખ્યા કેટલી છે 12 છે. કુલ ટોટલ જોવી 13 ન્યુટ્રોન ની સંખ્યા 14 દેવામાં આવે. જો 4 અને 3 7 1 વત્તા 1 એટલે 2 27 એકમ એલ્યુમિનિયમ નું દળ રહેલું હોય છે. હવે કોઈ પણ તત્વ હોય તો એ તત્વના આધારે એનો પરમાણીય ક્રમાંક અને દળ ક્રમાંક કઈ રીતના લખેલો હોય છે એના વિશે જોઈએ. કે પહેલા તો હું કોઈ પણ તત્વ છે એને એક્સ વડે ધારું છું. હવે પરમાણીય ક્રમાંક છે એ ક્યાં હોય? હંમેશા અહીંયા નીચે હોય અને દળ ક્રમાંક ઉપરની તરફ રાખેલો હોય છે. આને કહેવાય છે દળ ક્રમાંક, આને કહેવાય છે પરમાણુય ક્રમાંક, અને આ ઝેડ જે છે એ તત્વ અને એક્સ જે છે એ તત્વ લીધેલું છે. તો આવી રીતના કોઈ પણ તત્વ હોય એનો દળ ક્રમાંક અને પરમાણુય ક્રમાંક દર્શાવવામાં આવેલો હોય છે એ આપણે યાદ રાખવાનું છે. હવે સમસ્થાનિકો, કે સમસ્થાનિકો તત્વ એક જ હોય, પરમાણીય ક્રમાંક એક હોય, પણ દળ ક્રમાંક કેવો હોય? જુદો જુદો હોય છે. જો એની વ્યાખ્યા આપણે જોઈએ કે અમુક એવા તત્વના પરમાણુઓને આપણે ઓળખીએ છીએ કે જેઓ સમાન પરમાણીય ક્રમાંક પરંતુ અસમાન દળ ધરાવતા હોય. કેવો? સમાન પરમાણુય ક્રમાંક અને જુદા જુદા શું ધરાવતા હોય? દળ ક્રમાંક ધરાવતા હોય. આવા તત્વોને એના સમસ્થાનિકો સમસ્થાનિકો કહેવામાં આવે છે. કે સમાન પરમાણીય ક્રમાંક રહેલો હોય પણ એની અંદર દળ ક્રમાંક કેવો? જુદો જુદો રહેલો હોય છે. હાઇડ્રોજન તત્વ છે એના આપણે 3 સમસ્થાનિકો રહેલા છે. એમાં પહેલું છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે આમાં હાઇડ્રોજન તત્વ એક, એનો પરમાણીય ક્રમાંક એક છે અને એનો દળ ક્રમાંક પણ એક છે. જ્યારે હાઇડ્રોજન છે એનો પરમાણીય ક્રમાંક એક છે, એનો દળ ક્રમાંક ડ્યુટેરિયમમાં 2 છે. ટ્રિટિયમમાં હાઇડ્રોજન નો પરમાણીય ક્રમાંક 1 છે અને એનો દળ ક્રમાંક 3 છે. તો આ એક જ તત્વ છે પણ એના દળ ક્રમાંક અલગ અલગ અને પરમાણીય ક્રમાંક કેવા હોય છે? સમાન હોવાના કારણે આ હાઇડ્રોજન ના કેવા છે? સમસ્થાનિકો છે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તમને એમ પૂછે કે હાઇડ્રોજન ને કેટલા સમસ્થાનિકો છે? તો હાઇડ્રોજન ના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. અને એની સંજ્ઞા કઈ રીતના એમાં દળ ક્રમાંક રહેલો છે અને કઈ રીતે એમાં પરમાણીય ક્રમાંક રહેલો છે એ જણાવો તો આપણે દર્શાવી દેવાનો છે. હવે કાર્બન છે, કાર્બન ના પણ અલગ અલગ સમસ્થાનિકો રહેલા હોય છે. કે C6H12, પછી બીજું છે C6H14. તો આ બે કાર્બન ના અલગ અલગ સમસ્થાનિકો છે. હવે એવી રીતના ક્લોરિન Cl17 એકમાં 35 છે અને એકમાં 37 દળ ક્રમાંક રહેલો છે. તો આ બંને એકબીજાના શું છે? આ ક્લોરિન ના સમસ્થાનિકો છે અને આ કાર્બન ના સમસ્થાનિકો છે. હવે પછી આપણે આગળ જોઈએ સમાન પરમાણીય ક્રમાંક અને અસમાન શું દળ ક્રમાંક ધરાવતા હોય એને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. પરમાણુ હાઇડ્રોજન જે પરમાણુ છે એના 3 સમસ્થાનિકો જોયા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે આ બધા જે સમસ્થાનિકો છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. પરંતુ એના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? કે અલગ પડતા હોય છે. હવે ક્લોરિન જે છે, ક્લોરિન ના 2 સમસ્થાનિકો છે. કયા કયા? એનો પરમાણીય દળ ક્રમાંક છે એકમાં 35 ક્યુ અને બીજામાં છે 37 ક્યુ. હવે એના આધારે આખું ક્લોરિન છે એનો દળ કઈ રીતના નક્કી થતું હોય છે? તો આના આધારે ક્લોરિન નું દળ એક તો 35 ગુણ્યા
75 ના છેદમાં 100 ટકાવારી કાઢતા આપણને કઈ રીતના મળે છે વત્તા 37 ગુણ્યા 25 જો આખું 100 માંથી છે આ 75 અને આ 25 તો 100 100 થઈ ગયા હવે એવી રીતના 75 25 100 100 હવે તો આખો છે એ કેટલો 142 ના છેદમાં 4 તો આ છે 35.5 યુ છે ક્લોરીન નો શું છે આખું દળ મળતું હોય છે તમને એમ પૂછે કે ક્લોરીન નું દળ કેટલું મળે છે તો 35.5 એકમ મળે છે હવે આ શું એનું ક્લોરીન નું દળ કઈ રીતના મળતું હોય છે હવે તેના આધારે કુદરતમાં વિવિધ તત્વો છે એના સરેરાશ દળની પણ આપણે ગણતરી કરી શકીએ છીએ કે કેવી રીતના એની ગણતરી કરી શકાય છે આ ક્લોરીન નું સરેરાશ દળ કેટલું થયું 35.5 એકમ થયું હવે એના પ્રયોગ અનુપ્રયોગ એટલે આપણે એનો પ્રયોગ ક્યાં ક્યાં કરીએ છીએ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ તેના ભૌતિક ગુણધર્મો કેવો હોય જુદા જુદા હોય છે તો આના આધારે જે સમસ્થાનિકો છે એ કેવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા હોય છે હવે એનો વિભિન્ન ક્ષેત્રમાં ઉપયોગ કઈ રીતના થાય છે પહેલું યુરેનિયમ એના બે સમસ્થાનિકો જે યુરેનિયમ છે એના અલગ અલગ બે સમસ્થાનિકો છે એમાંથી એક સમસ્થાનિક યુરેનિયમના ઘણા સમસ્થાનિકો છે એમાંથી એક સમસ્થાનિક ભઠ્ઠીમાં ભઠ્ઠીની અંદર કઈ ભઠ્ઠી પણ પરમાણુ ભઠ્ઠીની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે કે પરમાણુની ભઠ્ઠીની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે જે એનો ભઠ્ઠીની અંદર ઉપયોગ કરવામાં આવે છે એ કોના માટે કેન્સરની સારવાર માટે કે કેન્સરની સારવાર માટે એનો ઉપયોગ થાય છે પછીનું છે બીજું એમાં કોબાલ્ટ અને આ જે યુરેનિયમ છે એ બે સમસ્થાની પણ એકને ભઠ્ઠીમાં એ બળતણ તરીકે પછી કોબાલ્ટ એમાંથી એનો એક સમસ્થાની કેન્સરની સારવાર પછી છે ત્રીજું તત્વ ગોઈટર જે ગોઈટર રોગ છે આયોડિન આયોડિન જે છે એ ગોઈટર રોગની સારવાર માટે આ ગોઈટર છે એ કોઈ પણ મનુષ્યના ગળાની નીચે એટલે આપણો જે ગળા ગરદનનો ભાગ છે એની નીચે થતું એક રોગ છે જેને ગોઈટર કહેવાય છે જે આયોડિનની ઉણપના કારણે થતું હોય છે આપણે અમસ્થાએ એમ નથી કોઈ કહેતા કે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ એટલે કે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ કે જેથી કોઈને ગોઈટર રોગ થાય નહીં હવે સમદળીય અને સમભારીય કઈ રીતના નક્કી થાય કે સમદળી કે સમાન દળ અને સમભારી એટલે સમાન ભાર સમદળી કૌંસમાં સમાન ભાર આખો પ્રશ્ન આવી જો બે તત્વો છે કેલ્શિયમ અને આર્ગોન એને ધ્યાનમાં લે છે જેના પરમાણુ ક્રમાંક કેટલા છે કેલ્શિયમ અને આર્ગોન એના પરમાણુય ક્રમાંક કેટલા છે એકમાં છે 20 અને બીજામાં છે 18 કેલ્શિયમ અને આર્ગોન પરંતુ બંને તત્વોના દળ ક્રમાંક કેવા છે દળ ક્રમાંક 40 સમાન છે તો આના આધારે સમદળીય જે છે એની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતના કરી શકાય કે જે તત્વના પરમાણીય ક્રમાંક જુદા જુદા હોય પરંતુ તેના દળ ક્રમાંક કેવો હોય એક સમાન હોય તો તેને એકબીજાના શું કહેવાય છે સમદળીય કહેવામાં આવે છે અથવા તો સમાન ભાર ધરાવતા હોય છે તો આના આધારે સમદળીય કઈ રીતના થાય છે કે પરમાણીય ક્રમાંક કેવો હોય અસમાન હોય અને તેના દળ ક્રમાંક કેવો હોય સમાન હોય તો તેને સમદળીય કહેવામાં આવે છે હવે અહીંયા આપણો આખો ચેપ્ટર પૂરો થાય છે એનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે પાકી નોટની અંદર આખો લખી નાખવાનો છે અને જે કઈ પ્રશ્નો છે એમાં આજના પ્રશ્નો છે એ તમને કહી દઉં કે પરમાણીય ક્રમાંક
એટલે શું? તો પરમાણીય ક્રમાંક એટલે શું તેના ઉદાહરણ આપો અને એના વિશે જણાવો. પછી છે બીજો પ્રશ્ન, દળ ક્રમાંક એટલે શું તેના વિશે સમજાવો અથવા તો દળ ક્રમાંકની ટૂંક નોંધ લખો. પછી છે સમસ્થાનિકોની ટૂંક નોંધ લખો. અને ચોથું છે સમદળીય એટલે શું, પછી ઉદાહરણ આપો, સમદળીનું ઉદાહરણ આપો. આવી રીતના કુલ ટોટલ 4-7 પ્રશ્નો તમારે બાકી નોટની અંદર લખવાના રહેશે. અને સ્વાધ્યાય જે કઈ આપ્યો છે એ સ્વાધ્યાય પણ તમારે બાકી નોટની અંદર લખવાનો રહેશે. બસ અસ્તુ.